नमस्कार, હું જાસ્મીન ગુજરાત મિરર 2020 માં આપનું સ્વાગત કરું છું. રાજકોટમાં 21.22 લાખનો એક્સપાયરી ડેટની દવાનો જથ્થો ઝડપાયો. કોરોના કાળમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા ઘોડા ડોક્ટરો બાદ દવાના કૌભાંડનો પર્દાફાશ. રાજકોટમાં આરકે ગ્રુપમાં સેલ 25 લોકર પર આઈટીનો પંજો. સતત 10મા દિવસે આવકવેરા વિભાગની ટીમનો તપાસનો ધમધમાટ. રાજ્યમાં રાજકોટ શહેર બીજા અને જિલ્લો ત્રીજા નંબરે. 13.91 લાખ શહેરીજનો અને 11.51 લાખ ગ્રામ્ય લોકોએ રસી લીધી. રાજકોટના રાજવી પરિવારનો મિલકત વિવાદ તો મામલતદાર કચેરીના અધિકારીઓએ 10 કરોડ માંગ્યાનો. માંદાતા સિંહજી જાડેજાના કૌટુંબિક ભત્રીજા રણસુરવી સિંહજીના જાડેજાના આક્ષેપ. ફોજદારી દાખલ કરવા સીએમને પત્ર. સુરતમાં આઈટી વિભાગની મોટી કાર્યવાહી. જ્ઞાન ઉત્પાદકોની ઓફિસોમાંથી અબજોના બિનહિસાબી વ્યવહારો મળ્યા. અમદાવાદ એરપોર્ટ પરથી એનસીબીએ 6 કરોડના કોકેન સાથે આફ્રિકન નાગરિકને ઝડપી પાડ્યો. દ્વારકા અને પોરબંદરમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી, જેથી આગામી 24 કલાક દરિયો ન ખેડવા માછીમારોને સૂચના આપવામાં આવી. ગુજરાતની આખી સરકાર સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચી. સચિવાલયમાં શૂન્યાવકાશ સર્જાયો. અધિકારીઓ અને કાર્યકરોની ચહલપહલ ઘટી. અમદાવાદના કાલુપુર વિસ્તારમાં 2 માળનું જર્જરિત મકાન ધરાશાહી. કાટમાળ નીચે દટાયેલા 3 લોકોનું રેસ્ક્યુ, 1ની હાલત ગંભીર. ઉત્તર પ્રદેશમાં ડેન્ગ્યુ અને વાયરલ તાવનું કહેર વધ્યો. ફિરોઝાબાદમાં અત્યાર સુધીમાં 75 લોકોના મોત. તો કાનપુરમાં વાયરલ તાવના કારણે 7 દિવસમાં 10 લોકોના મોત. ચીન, યુકે સહિતના 10 દેશમાંથી ભારત આવવા માટે આરટીપીસીઆર ફરજિયાત. કોરોનાને ડામવા સરકાર એલર્ટ બની. ગણેશ ઉત્સવ અને દિવાળી ઘરમાં જ ઉજવવા તાકીદ. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કહ્યું, કોરોનાનો સેકન્ડ વેવ હજુ પૂરો થયો નથી. મોદી સરકાર દ્વારા વિવિધ પીએસયુની મિલકતો વેચવા અથવા ભાડે આપવામાં આવી, ત્યારે હવે 600 કરોડથી વધુ પ્રોપર્ટી વેચવાની યોજના સરકાર દ્વારા બનાવવામાં આવી. કર્ણાટકની નર્સિંગ કોલેજમાં કોરોના બોમ્બ ફૂટ્યો. 34 વિદ્યાર્થીઓ સંક્રમિત થતા ખળભળાટ, તંત્ર સાબદુ. ભારતનું પ્રથમ જહાજ આઈએનએસ ધ્રુવ થશે લોન્ચ. દુશ્મનોની ન્યુક્લિયર મિસાઇલનો કરશે ટ્રેક. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ કરશે લોન્ચ. અંતિમ સફર પર નીકળ્યા સિદ્ધાર્થ. ઓશિવારા સ્મશાનમાં થયા પાર્થિવ શરીરના અંતિમ સંસ્કાર. ટોલિવૂડ અને બોલિવૂડની ફેમસ અભિનેત્રી રકુલપ્રીત આજે 4 વર્ષ જૂના ડ્રગ્સના કેસ મામલે ઈડીની કચેરીમાં હાજર થઈ હતી. ટોક્યો પેરાલિમ્પિક્સ પુરુષોની T64માં પ્રવીણ કુમારે હાઈ જમ્પમાં નવા એશિયન રેકોર્ડ સાથે સિલ્વર મેડલ જીત્યો. ટોક્યો પેરાલિમ્પિક્સમાં અવની લેખરાએ 50 મીટર રાઇફલ શૂટરમાં બ્રોન્ઝ જીત્યો. એક જ પેરાલિમ્પિક્સમાં 2 મેડલ જીતનાર પ્રથમ ભારતીય બની. લગભગ 50 અફઘાની મહિલાઓ વિરોધ પ્રદર્શન. તાલિબાની વિરુદ્ધ રસ્તા પર ઉતરી અફઘાન મહિલાઓએ માંગ્યો કામનો અધિકાર. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો ગુજરાત મિરર. અને આપને જો આ ન્યૂઝ પસંદ આવ્યા હોય તો તેને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરશો. અને પડે પડના સમાચાર મેળવવા માટે નીચે આપેલ નંબર પર હાય લખી મેસેજ કરો. નમસ્કાર.